गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री गुरुवे नमः। હરિયો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે ચેપ્ટર 10 ની અંદર અલગ અલગ પ્રકારની બાકીઓ આપેલી હોય એના પરથી કાચું સરિયું તૈયાર કરતા શીખી રહ્યા છીએ। આ ઉપરાંત જો તમને કોઈ કાચું સરિયું તૈયાર કરેલું હોય અને એમાં કોઈ ભૂલ હોય તો તે ભૂલ સુધારી અને ફરીથી નવું કાચું સરિયું તૈયાર કરવાનું આપણે શીખી રહ્યા છીએ। આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 એ શીખીશું અને બાકીના જે હવે દાખલા છે તે તમારે જાતે કરવાના છે। એમાં તમને કાંઈ પણ ન ફાવે તો એ તમારે મને ફોન કરીને અથવા તો વોટ્સઅપમાં પ્રશ્ન પૂછી અને તેના જવાબ તમે કન્ફર્મ કરી શકો છો। તો આપણે આજે છઠ્ઠો પ્રશ્ન છે તે જોઈએ। વલ્લભ દ્વારા નીચે પ્રમાણે કાચું સરિયું બનાવવામાં આવેલ છે, જો તેમાં કોઈ ભૂલ હોય તો સુધારેલું કાચું સરિયું બનાવો અને તેના કારણ આપો। કારણ હું બોલીને સમજાવી દઈશ, તમારે એ કારણો તમારી બુકમાં લખી નાખવાના છે। સૌથી પહેલા તો આ જે કાચું સરિયું છે તે ભૂલ ભરેલું છે, તેનું કારણ નંબર 1, એક તો હેડિંગ આપેલું નથી, ઉપર શીર્ષક હોવું જોઈએ। તો આપણે ત્યાંથી જ શરૂઆત કરી દઈએ કે આના અંદર ખાસ તો કયા દિવસનું છે એ પણ નથી આપ્યું। તો આપણે કલ્પના કરી લઈએ કે ભાઈ આ 31/3/2016 ના રોજનું કાચું સરિયું છે અને આપણે અહીંયા સુધારેલું શબ્દ કાઢી નાખ્યા, કારણ કે કાચા સરિયામાં કઈ તમને એક્ચ્યુઅલી ચલો લખી નાખીએ સુધારેલું। સાથે સાથે કઈ વ્યક્તિનું છે પણ આપેલું નથી। કારણ નંબર 2 કે તમને આ જે ખાનું છે ત્યાં ઉધાર બાકી અને રકમ રૂપિયા એમ લખેલું હોવું જોઈએ, તેને બદલે શ્રી વલ્લભે ખાતાનું નામ અને રકમ રૂપિયા એવું લખેલું છે। તો આટલા આ એક કારણ તો થયા જ કે આ ભૂલ ભરેલું છે। ઉપરાંત તમારે એવું લખવાનું છે કારણોમાં કે આ આપેલા કાચા સરિયામાં કેટલીક બાકીઓ ખોટી જગ્યાએ લખેલી છે। ઓકે, તો આ થઈ ગયા 3 કારણ, શીર્ષક નથી, પછી આ જે ખાના છે કાચા સરિયાના ખાના એમાં ભૂલ છે અને સાથે સાથે કેટલીક બાકીઓ ખોટા સ્થાને આપેલી છે। તો હવે આપણે સુધારેલું કાચું સરિયું તૈયાર કરવાનું છે। સૌથી પહેલા તો આપણે એનું માળખું બરાબર યોગ્ય રીતે લખીએ, તો એ લખી નાખ્યું। હવે એક પછી એક બાકી તેની નિયત જગ્યાએ લખીએ, તો શરૂનો સ્ટોક ઉધાર બાકી ધરાવે તો એને આપણે ઉધાર સાઈડ લખશું, શરૂનો સ્ટોક। ચાલુ મિલકત છે, શરૂનો સ્ટોક શું છે, વર્ષની શરૂઆતમાં ગયા વર્ષના અંતે જે માલ વેચાયા વગરનો પડેલો છે એ માલને બીજા વર્ષની શરૂઆતમાં શરૂનો સ્ટોક માનવામાં આવે છે। એટલે કે ગયા વર્ષના અંતિમ દિવસે જે આખર સ્ટોક હોય તે બીજા વર્ષના પહેલા જ દિવસે શરૂનો સ્ટોક બને છે। જે ધંધાની મિલકત હોવાથી તેની બાકી ઉધાર હોય એટલે ઉધાર બાકીમાં દર્શાવશું અને ત્યાં લખશું 6000 રૂપિયા। પછીનું વેચાણ છે, વેચાણની હંમેશા જમા બાકી હોય એના કારણ મેં તમને અગાઉના લેક્ચરમાં આપેલા જ છે। વેચાણમાં માલ જાય છે એટલે જમા લખીએ છીએ, આમ તો એ ઉપજ કહેવાય એટલે અહીંયા લખીએ છીએ વેચાણ, ઉપજની પણ જમા બાકી હોય 86000 રૂપિયા। વેચાણ પરતની બાકી વેચાણની બાકીથી હંમેશા વિરોધી હોય, વેચાણ પરતમાં માલ વેચાયેલો પરત આવે એટલે એની ઉધાર બાકી હોય એટલે અહીંયા લખીશું આપણે વેચાણ પરત।
અને ત્યાં લખીશું 4000 રૂપિયા. નેક્સ્ટ મજૂરી પગાર. મજૂરી અને પગાર બંને ખર્ચ છે, એક સાથે લખેલા છે. ઉધાર બાકી ધરાવે આપણે ઉધાર સાઈડ લખશું. મજૂરી પગાર અને અહીંયા લખીશું 31000 રૂપિયા. મજૂરી પગાર એ ખરીદીને લગતો ખર્ચો છે, પગાર અને મજૂરી એ ઓફિસ ખર્ચો છે. આ યાદ રાખજો, મજૂરી પહેલા આવે અને પગાર પછી, એક સાથે લખ્યું હોય મજૂરી ડેશ પગાર તો આ ખરીદીને લગતો ખર્ચો કહેવાય. પણ પહેલા પગાર હોય પછી મજૂરી હોય તો એને આપણે ઓફિસ ખર્ચા કે વહીવટી ખર્ચામાં સ્થાન આપીએ છીએ. લેણી હુંડી ધંધાની મિલકત છે, ભવિષ્યમાં નાણાં મળશે એટલે એની ઉધાર બાકી હોય તો આપણે ઉધાર સાઈડ લખીએ. અહીંયા લખીશું લેણી હુંડી. દેવાદારો ધંધાની ચાલુ મિલકત છે અને મિલકતની બાકી હંમેશા ઉધાર હોય એટલે આપણે તેને સ્થાન આપશું ઉધાર બાકી. અહીંયા લખીશું દેવાદારો. દેવાદારો એવા વ્યક્તિઓ કે જેની પાસેથી ભવિષ્યમાં આપણને રકમ મળવાની છે. દેવાદારોને શું બીજું કહેવાય? ગ્રાહકો. ત્રીજું શું કહેવાય? લેણ. રાઈટ. નેક્સ્ટ ભાડું ધંધાનો ખર્ચ છે, મળેલ ભાડું હોય તો એ ઉપજ કહેવાય, ચૂકવવાનું બાકી ભાડું હોય તો તે દેવું કહેવાય, અગાઉથી ચૂકવેલ ભાડું હોય તો એને કહેવાય મળવાપાત્ર રકમ. ઓકે, પરત મળવાપાત્ર રકમ. તો અગાઉથી ચૂકવેલું ભાડું હોય તો એ ધંધાની ચાલુ મિલકત તરીકે આપણે ઉધાર બાકીમાં દર્શાવી શકીએ. અહીંયા ભાડું ખર્ચ છે એટલે ઉધાર બાકી, ચૂકવવાનું બાકી ભાડું આપ્યું હોય તો એ જમા બાકી કહેવાય કારણ કે એ દેવું કહેવાય તો અથવા તો જવાબદારી કહેવાય. તો અહીંયા લખીશું ભાડું. શા માટે ભાડું આપણે અહીંયા લખ્યું? કારણ કે તે મહેસૂલી ખર્ચ છે અને ખર્ચની બાકી હંમેશા ઉધાર હોય. ઉપજ ખર્ચના નિયમ મુજબ ખર્ચ ઉધાર અને ઉપજ જમા. રોકડ ચાલુ મિલકત છે, કોઈ પણ પ્રકારની મિલકતની ઉધાર બાકી હોય એટલે આપણે અહીંયા લખશું રોકડ અને 1800. લેણદારો જવાબદારી છે, દેવું છે. જવાબદારી કે દેવું હોય તો એની હંમેશા જમા બાકી હોય. શા માટે જમા બાકી હોય? આ એવા વ્યક્તિઓ છે જેણે ભૂતકાળમાં આપણને કશુંક આપેલું, એટલે જ્યારે એમણે ભૂતકાળમાં આપણને આપેલું ત્યારે આપણે એમના ખાતે જમા કરેલું એટલે એમની જમા બાકી નીકળે. અને જમા બાકી એટલે દેવું કહેવાય. કોઈ વ્યક્તિની જમા બાકી છે એનો મતલબ આપણે હવે એમને નાણાં ચૂકવવાના બાકી છે તો એ દેવું કે જવાબદારી કહેવાય. એટલે એમની બાકી જમા હોય એટલે આપણે અહીંયા લખશું લેણદારો. બીજો આને શું કહેવાય? વેપારી. ત્રીજો આને શું કહેવાય? દેવું. ઓકે, તો એ આપેલા છે 7900. હવે એના પછીની જે બાકી છે તે છે આકર્ષણ. હવે વિદ્યાર્થી ભાઈ બહેનો બરાબર યાદ રાખજો, હવેનું સેન્ટેન્સ ખૂબ જ અગત્યનું છે. આખર સ્ટોકને કાચા સરવૈયામાં દર્શાવતો નથી સિવાય કે તમને કાચા નફાની બાકી આપી દીધેલી હોય. આમાં આ દાખલાની અંદર ક્યાંય પણ કાચો નફો કેટલો છે તેની બાકી આપેલી નથી એટલે આખર સ્ટોક એ અત્યારે જે આપણે કાચું સરવૈયું તૈયાર કરીએ છીએ તેમાં તેનું સ્થાન હોય જ નહીં. એટલે આખર સ્ટોક અત્યારે આપણે આમાં લખવાનો નથી. એ સિવાય આપણે જે અત્યારે કાચું સરવૈયું તૈયાર કરીએ છીએ એમાં એવું પણ બને કે અન્ય કોઈ ભૂલ રહી ગઈ હોય જે આપણને અત્યારે કીધેલી નથી તો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો ન પણ આવે તો જે બાજુ રકમ ખૂટશે ત્યાં આપણે ઉપલબ્ધ ખાતે રકમ લખી અને કાચા સરવૈયાનો જવાબ લાવવાનો હોય છે. તો હવે આખર સ્ટોક તમને આપેલો છે 34800, એ લખવાનો નથી કારણ કે આખા દાખલાની અંદર તમને કાચો નફાની બાકી આપેલી નથી. કાચા નફાની બાકી ક્યારે આપે? જ્યારે વેપાર ખાતું કમ્પ્લીટ થઈ ગયું હોય. અને વેપાર ખાતું એ વાર્ષિક હિસાબમાં આપણે તૈયાર કરશું તો એ વખતે હું તમને સમજાવીશ કે વેપાર ખાતામાં આખર સ્ટોકની એક એન્ટ્રી જમા બાજુ મૂકેલી હોય
અને બીજી એન્ટ્રી પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ મૂકવાની હોય જ્યારે હવાલામાં આપેલું હોય ત્યારે જો કાચો નફો આપી દીધેલો હોય તો એનો અર્થ તમારે વેપાર ખાતું તૈયાર કરવાનું નથી આવતું તો એવે વખતે આખર સ્ટોક માત્ર પાકાશ્રયમાં લખાય છે અને તમને આપેલી રકમમાં આખર સ્ટોક કાચા સર્વેમાં દર્શાવેલો હોય છે આ બધી વાત અત્યારે સંપૂર્ણ નહીં સમજાય એ આપણે વાર્ષિક હિસાબના દાખલા જ્યારે શીખીશું ત્યારે તમને ફાવશે અત્રે માત્ર આટલું યાદ રાખો કે જો તમને આપેલી બાકીમાં કાચો નફો કે કાચી ખોટ કે પછી વેપાર ખાતાની બાકી યાદ રાખજો કાચો નફો કાચી ખોટ કે વેપાર ખાતાની બાકી ન આપી હોય તો આખર સ્ટોક તમારે આ જે કાંઈ અત્યારે કાચું સર્વે તૈયાર કરો છો તેમાં લખવાની હોતી નથી હવે એની પછીનું હા આખર સ્ટોકની બાકી હંમેશા ઉધાર હોય એટલું યાદ રાખજો પણ અત્રે નથી લખવાની એ પછી છે મૂડી તો મૂડી તમને આપેલી છે 61000 રૂપિયા તો મૂડીની જમા બાકી હોય તો આપણે અહીંયા લખીએ મૂડી અને ત્યાં લખશો આપણે 61000 રૂપિયા નેક્સ્ટ વટાવ આપ્યો આપેલ વટાવ ખર્ચ કહેવાય એટલે ઉધાર બાજુ આપેલ વટાવ ખર્ચ કહેવાય એટલે એને ઉધાર બાકીના શીર્ષક હેઠળ લખીશું તો એ છે 1500 રૂપિયા નેક્સ્ટ કમિશન મળ્યું ઉપજ કહેવાય એટલે અહીંયા લખશું મળે કમિશન કમિશન ચૂક્યું હોય તો ખર્ચ મળ્યું હોય તો ઉપજ ઓકે અને એ છે 1700 રૂપિયા સ્થિર મિલકતો કાયમી મિલકતો બિનચાલુ મિલકતો આ બધું એક જ નામ છે તો એ લાંબા ગાળાની મિલકત પણ કહેવાય તો એને આપણે લખીશું ઉધાર બાકીમાં કેમ કે મિલકત કોઈ પણ પ્રકારની મિલકતની બાકી હંમેશા ઉધાર હોય એટલે અહીંયા લખશું સ્થિર મિલકત નેક્સ્ટ ખરીદી ખરીદીની બાકી હંમેશા ઉધાર હોય માલ આવે એટલે ઉધાર આમ એક જાતનો મહેસૂલી ખર્ચ પણ કહેવાય પરંતુ આપણે એ રીતે યાદ રાખીએ છીએ માલ આવે એટલે ઉધાર ખરીદીમાં માલ આવે એટલે ઉધાર તો ખરીદી છે 46000 રૂપિયા નેક્સ્ટ ખરીદ પરત ખરીદ પરતમાં માલ જાય એટલે જમા એટલે ખરીદ પરત જમા બાજુ ખરીદ પરત જમા બાકી 3000 રૂપિયા એ પછી છે આવક માલ ગાડા ભાડું ખર્ચ છે એટલે લખીશું ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું એને આપણે લખીશું 1600 રૂપિયા ઉધાર બાકી આ ખરીદીને લગતું ગાડા ભાડું છે પછીનું જે છે એ છે ધાવક માલ ગાડા ભાડું એ વેચાણને લગતો ખર્ચો છે વેચાણ વિતરણનો ધાવક માલ ગાડા ભાડું પરંતુ છે ખર્ચ એટલે હંમેશા કોઈ પણ પ્રકારના ખર્ચની બાકી ઉધાર જ હોય તો 1700 રૂપિયા એ પછી દેવી હુંડી દેવું છે જવાબદારી છે દેવી હુંડીઓ મોટા ભાગે લેણદારોમાંથી ઉદ્ભવે છે સોરી હા લેણદારોમાંથી દેવી દેવી હુંડીઓ લગભગ ઉદ્ભવે છે તો એ કેટલા લખેલા છે 13000 રૂપિયા અને એ પછી છે વ્યાજ ચૂકવ્યું વ્યાજ જ્યારે આપણે ચૂકવીએ તો એ ખર્ચ કહેવાય તો તેની બાકી ઉધાર હોય એટલે આપણે અહીંયા લખીશું વ્યાજ ચૂકવ્યું ઓકે 3000 રૂપિયા હવે હવે બેનો નોર્મલી બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ પણ ક્વચિત એવું બને કે કાચો સરવાળો તૈયાર કરીએ અને આપણા સરવાળા ન મળે તો કોઈક આપણે આગળ નોંધમાં ભૂલ કરેલી હોય એ ભૂલ શોધીને નવેસરથી કાચો સરવાળો તૈયાર કરવાનું હોય પરંતુ અત્યારે આપણને એવી કોઈ વિગત આપેલી નથી એટલે હવે આપણે જોઈશું કઈ બાજુનો સરવાળો વધારે છે
તો આઈ થિંક ઉધાર બાજુનો સરવાળો વધારે લાગે છે તો આપણે એ સરવાળો સૌથી પહેલા કરીએ તો આપણે જોઈએ છીએ બંનેના બંને જે સરવાળા છે તે મળતા નથી તો જે વધારે સરવાળો હોય તે સામેની સાઈડ લખી અને હવે આ જે રકમ છે એમાં 179600 કરવા માટે આપણે કેટલા એડ કરવા જોઈએ તો એ આન્સર છે 7000 રૂપિયા 7000 રૂપિયા જો ઉમેરો તો બંને બાજુનો સરવાળો સરખો થાય છે તો આપણે અત્રે અહીંયા 7000 રૂપિયા લખી અને અહીંયા લખાય છે ઉપલબ્ધ ખાતે હવે આ જે ઉપલબ્ધ ખાતે લખ્યું આપણે આ ઉપલબ્ધ ખાતું જ્યારે આપણે બધી ભૂલો જડી જાય આ અગાઉના પ્રક્રિયાની આમ નોંધની કે પછી ખતવણી વખતેની કે પછી પેટાનંદમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલો થઈ ગઈ હોય એ ભૂલ બધી જડી જાય અને એની અસર આપણે ઉપલબ્ધ ખાતે આપીએ ત્યારે આ ખાતું નીલ થઈ જાય છે ઝીરો થઈ જાય છે આ બધી સમજ આપણે ભૂલ સુધારણા નોંધ નામનું જે ચેપ્ટર છે એમાં કરવાની છે અત્યારે માત્ર આટલું યાદ રાખવાનું કે જો કાચું સરવૈયું ન મળે તો તમારે ખૂટતી રકમ ઉપલબ્ધ ખાતે લખાય અને કાચું સરવૈયું પૂરું કરી રાખવાનું હોય તમને બુકની અંદર આન્સર કદાચ અલગ આપેલો છે મારા ખ્યાલ મુજબ એ આન્સર બરાબર નથી આપણો આન્સર જ સાચો છે તો વ્યવસ્થિત રીતે આ દાખલો તમારી નોટબુકમાં કોપી કરી નાખો ઓકે ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો હવે આપણે દાખલા નંબર 7 જોઈએ શ્રી પરેશ કુમારનો તારીખ 31/3/2016 ના રોજનું કાચું સરવૈયું ઉધાર બાકીને જમા બાકીના સરવાળાનો તફાવત દર્શાવે છે ભૂલો શોધી અને સુધારેલ કાચું સરવૈયું તૈયાર કરો આમાં તમારે એક જ ચેક કરવાનો છે કે શું કોઈ બાકી ખોટી જગ્યા આપેલી છે એટલે કે જે જમા બાકી હોય પરંતુ આમાં ઉધાર બાકી આપેલી છે એ ચેક કરી અને તમારે નવેસરથી કાચું સરવૈયું તૈયાર કરવાનું છે તો મૂડી પહેલા જ ભૂલ છે ભાઈ મૂડીની બાકી ક્યારે તે ઉધાર ન હોય આમાં ઉધાર આપેલી છે તો આપણે લખીશું અહીંયા જમા તરફ મૂડી આમાં તમને જે કાચું સરવૈયું આપેલું છે ને એને પત્રક સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરવા કહેવાય અને આ જે છે એ ખાતા સ્વરૂપે છે આપણે ખાતા સ્વરૂપે બનાવી તો મૂડી 66000 ઉધાર આપેલું છે આપણે જમા સાઈડ લખવું પડે એટલે આપણે લખ્યું 66000 રૂપિયા એ પછી માલનો સ્ટોક માલના સ્ટોકની હંમેશા ઉધાર બાકી હોય એટલે આપણે અહીંયા લખશું માલનો સ્ટોક 9000 રૂપિયા માલ સ્ટોક 9000 રૂપિયા સ્ટોક છે છે મિલકત ગણાય ઉધાર બાજુ લખાય ખરીદી હંમેશા ઉધાર બાજુ હોય એટલે ખરીદી 90000 રૂપિયા અને ખરીદીમાં માલ આવે આમાં તમને જમા બાકી આપેલી છે એક્ચ્યુઅલી ત્યાં જમા ન હોવું જોઈએ ઉધાર હોવું જોઈએ આપણે સુધારી નાખવાનું એટલે અહીંયા લખીશું આપણે 90000 રૂપિયા નેક્સ્ટ વેચાણની હંમેશા જમા બાકી હોય અને આમાં વેચાણ 96000 ઉધાર બાજુ આપેલું છે જે ખોટું છે ઉધાર બાકીમાં ન હોય વેચાણની જમા બાકી હોય એટલે આપણે લખીશું અહીંયા વેચાણ અને ત્યાં જમા બાકીમાં લખશું 96000 નેક્સ્ટ માલ પરત ઉધાર જો બરાબર સમજજો માલ પરત ઉધાર અને માલ પરત જમા આ બંનેનો મીનિંગ પહેલા તમને બરાબર ખબર હોવી જોઈએ માલ પરત ઉધાર એટલે ખરીદ પરત થાય અને માલ પરત જમા એટલે વેચાણ પરત થાય
ખરીદેલો માલ આપણે પરત કરીએ તો સામેવાળાના ખાતા ઉધાર થાય. એટલે માલ પરત ઉધાર તો એની હંમેશા ખરીદ પરત હોવાથી જમા બાકી હોય. આમાં એ ઉધાર તરફ આપેલું છે જે ખોટું છે. તો આપણે લખશું માલ પરત ઉધાર જમા તરફ. અને એની બાકી ક્યાં હોય? હંમેશા જમા હોય. આમાં ઉધાર બાજુ આપેલું છે. તમારે માલ પરત ઉધાર નો મિનિંગ શું થાય એ લખી દઉં છું. આ છે ખરીદ પરત. ચાલો એ પછી છે માલ પરત જમા. માલ પરત જમા એટલે વેચાણ પરત, યાદ રાખજો. અને વેચાણ પરત ની બાકી હંમેશા ઉધાર હોય. એટલે હવે હું અહીંયા લખીશ માલ પરત જમા જેની બાકી હંમેશા ઉધાર હોય અને આને કહેવાય વેચાણ પરત. આ નામ ખાસ યાદ રાખજો, ખાસ એકદમ અગત્યનું છે આ વસ્તુ. એની બાકી ઉધાર હોય અહીંયા તમને 6000 જમા તરફ આપેલા છે જે ખોટા છે, એટલે આપણે લીધા ઉધાર બાકી. એના પછીનું મજૂરી અને પગાર, એ ખરીદીને લગતો ખર્ચો છે. અહીંયા લખીશું આપણે મજૂરી અને પગાર ખર્ચ છે એટલે ઉધાર બાજુ. ઉધાર બાકી કહેવાય મજૂરી પગારની. અને આમાં ઉધાર જ આપેલું છે એટલે એમાં કોઈ ભૂલ નથી. 11400. પછીનું જાહેરાત ખર્ચ, કોઈ પણ જાતનો ખર્ચ હંમેશા ઉધાર. જાહેરાત ખર્ચ એ કેવા પ્રકારનો ખર્ચ કહેવાય? વેચાણ વિતરણને લગતો ખર્ચ. આપણે વેચાણ કરવા માટે જાહેરાત કરીએ. 2580. એ પછી ચૂકવેલું ભાડું. હવે ભાડું ચૂક્યું હોય તો એ ખર્ચ કહેવાય ને, ખર્ચ હોય તો એ ઉધાર બાકી ધરાવે. અને આમાં એને જમા બાકીમાં લખેલું છે જે ખોટું છે. તો આપણે અહીંયા લખી લખશું ચૂકવેલ ભાડું. ₹1800 ઉધાર બાજુ, યાદ રાખજો. ઉધાર બાકી એટલા માટે કેમ કે આ ખર્ચ છે. એ પછી આપેલી બાકી છે ઘાલખાત. ઘાલખાત નુકસાન છે. નુકસાનની બાકી ઉધાર હોય અને આમાં ઉધાર બાકીમાં જ આપેલું છે જે ખરું છે. અહીંયા લખીશું ઘાલખાત. ઘાલખાત એક જાતનું નુકસાન કહેવાય ધંધા માટે અને એની બાકી ઉધાર હોય એટલે આપણે ઉધાર કરવું. મકાન કાયમી મિલકત છે, લાંબા ગાળાની મિલકત છે, બિનચાલુ મિલકત છે. તો મિલકતો કોઈ પણ પ્રકારની હોય હંમેશાની ઉધાર બાકી હોય અને આમાં પણ ઉધાર બાકીમાં જ આપેલું છે. તો અહીંયા લખીશું મકાન અને 42600. ઓકે, નેક્સ્ટ. પછીનું છે લેણદારો. લેણદારો તમને 9000 આપેલા છે. લેણદારોની હંમેશા જમા બાકી હોય. આમાં તમને ઉધાર તરફ આપેલા છે જે ખોટું છે. અહીંયા લખીશું લેણદારો. લેણદારોને બીજું કહેવાય વેપારી, એને ત્રીજું કહેવાય દેવું. આ તમારી જાણ માટે આ ત્રણેયનો એક જ અર્થ છે. તો 9000 તમારે લખવાના છે જમા બાકી. કોઈ પણ જવાબદારી હોય દેવું હોય ઉપજ હોય હંમેશા જમા બાજુ. વ્યક્તિના ખાતા કાં તો ઉધાર બાકી ધરાવતા હોય કાં તો જમા બાકી ધરાવતા હોય તો એમાં જે વ્યક્તિના ખાતા પરત્વે આપણી જવાબદારી હોય નાણાં ચૂકવવાની તો એ જમા બાકી ધરાવે. અને કોઈ વ્યક્તિના ખાતા કે જેમની તરફથી આપણને નાણાં મળવાના હોય ભવિષ્યમાં તો એ ઉધાર બાકી દર્શાવે. હવે એના પછી છે દેવાદારો, જે આની અંદર આમાં જમા બાકી તરફ આપેલા છે જે ખોટું છે. દેવાદારો એવી વ્યક્તિ છે જેમની પાસેથી આપણને નાણાં ભવિષ્યમાં મળવાના છે તો તેની ઉધાર બાકી કહેવાય. દેવાદારો એ ચાલુ મિલકત પણ કહેવાય એટલે એને આપણે ઉધાર બાજુ લખીશું દેવાદારો. અને ઉધાર બાકીમાં લખો 8400. એ પછી સામાન્ય અનામત. કોઈ પણ પ્રકારનું અનામત હોય, ફંડ હોય, નિધિ હોય, ભંડોળ હોય, ભંડોળ હોય કે જોગવાઈ. ભંડોળ, નિધિ, અનામત, ફંડ કે જોગવાઈ, પાંચ શબ્દો મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને લખી આપેલા. એવો કોઈ પણ બાકી પાછળ પાંચમાંથી એક પણ શબ્દ હોય તો એની હંમેશા જમા બાકી હોય એટલે આપણે સામાન્ય અનામત જે અહીંયા ઉધાર. સામાન્ય અનામત એટલે ઘરે નથી લઈ ગયેલા એવો નફો, એટલે કે નથી વેચી લીધો એવો નફો. નફો કે જે હજી પેઢીમાં જ પડ્યો રહે. ઓકે, તો સામાન્ય અનામત. આને એકત્રિત નફો પણ કહેવાય. ઓકે, સામાન્ય અનામત.
અને એ આપેલા છે 5400 હંમેશા જમા તરફ જ હોય અનામત ફંડ નિધિ ભંડોળ જોગવાઈ હંમેશા જમા આવક વેરો ખર્ચ છે અને એને આપણે લખીશું ઉધાર બાજુ એક્ચ્યુઅલી આ ઉપાડમાં લખવાનું હોય પણ આવક વેરો છે તો ખર્ચ વેરો શબ્દ આવ્યો એટલે ખર્ચ છે તો એ 1800 રૂપિયા લખીશું આપણે ઉધાર બાકી તળે એ પછી બેંક શિલ્લક આપેલી છે બેંક શિલ્લક હોય તો ઉધાર બાકી ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાકી બેંક શિલ્લકનો અર્થ થાય છે આપણે બેંક પાસેથી નાણા લેવાના છે બેંક ઓવરડ્રાફ્ટનો અર્થ થાય છે આપણે બેંક પાસે બેંકને નાણા ચૂકવવાના છે એક જાતની જવાબદારી કહેવાય તો અહીંયા શિલ્લક આપેલું છે તો એ મિલકત કહેવાય એટલે આપણે ઉધાર બાજુ લખીશું 2820 અહીંયા લખીએ બેંક શિલ્લક એ પછી ડિવિડન્ડ ડિવિડન્ડ એ આપણને મળે છે એટલે કે આપણા માટે ઉપજ છે આપણી પાસે કોઈ કંપનીના શેર હોય તો એ કંપની જો નફો કમાય તો એ કમાયેલા નફામાંથી આપણા ભાગનો નફો આપણને મોકલી આપે છે આને કહેવાય ડિવિડન્ડ અને એ આપણા માટે ઉપજ છે એટલે જમા બાજુ લખશું ડિવિડન્ડ કમિશન મળ્યો છે ઉપજ છે અને મળેલ કમિશન પણ કહેવાય કમિશન મળ્યું કેટલા છે 10000 રૂપિયા મળેલ કમિશન 10000 રૂપિયા જમા બાજુ કારણ કે ઉપજ છે અને લેણી મૂડી મિલકત છે એટલે એની ઉધાર બાકી હોય લેણી મૂડી મિલકત હોય ચાલુ મિલકત છે એટલે તેની ઉધાર બાકી હોય કોઈ પણ પ્રકારની મિલકતની બાકી ઉધાર હવે આપણે બંને સાઈડ નો સરવાળો ચેક કરીએ તો 0 8 ને 2 10 5 10 18 20 26 30 38 46 4 13 19 20 22 23 24 26 34 35 37 અને 5 42 4 13 14 18 અને 19 1,92,600 હવે આપણે આ સાઈડ નો સરવાળો કરીએ 2 4 6 12 13 22 32 3 કેરી કરશું 9 18 19 1,92,600 તો બંને બાજુના સરવાળા મળી ગયા દેશી ભાષામાં એમ કહેવાય બંને તરફના ટાંગા મળી ગયા ઓકે વેપારીઓ આ ભાષાનો પણ ઉપયોગ કરે કે ભાઈ સરવૈયાના ટાંગા મળી ગયા ટાંગા મળી જવા એટલે કે બંને બાજુનો સરવાળો સરખો થઈ જવો આ સિવાયના જે કોઈ દાખલા છે સ્વાધ્યાયના અને ઉદાહરણના એ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત કોપી કરી નાખવાના છે લખવાના છે અને મને હોમવર્ક સેન્ડ કરી દેવાનું છે કોઈ પણ જગ્યાએ ડાઉટ લાગે તો વિધાઉટ એની હેઝિટેશન યુ કેન આસ્ક મી ક્વેશ્ચન બાય ધ વોટ્સઅપ ઓકે તમને કોઈ ન આવડતું હોય તો તમારે મને વ્યવસ્થિત પ્રશ્ન પૂછી લેવાના છે વોટ્સઅપ દ્વારા કે પછી ફોન કરીને પણ તમે મને પ્રશ્ન પૂછી શકો ચાલો આટલું રાખીએ હરિઓમ